नमस्कार मित्रों, स्वागत है तुम्हारे गुजरात माहिती यूट्यूब चैनल में। सांजना मुख्य समाचारों में आगळ वधता पहेला जो तमे मारी चैनल में नवा हो अने चैनल ने हजी सुधी सब्सक्राइब न करी हो तो नीचे लाल कलर नो सब्सक्राइब बटन आपेलो छे तेने दबावीने मारी गुजरात माहिती यूट्यूब चैनल ने सब्सक्राइब करी लेजो, जेथी मारा आवनारा कोईपण वीडियो होय एनी माहिती तमारा सुधी पहोंची शके। अने जो तमने मारा वीडियो पसंद आवे तो वीडियो ने लाइक अने तमारा मित्रों साथे पण शेर जरूर करजो। तो चलो शुरू करिए आजनो वीडियो। आजना सौथी पहेला समाचार विशे वात करीए तो श्रावण मास दरमियान सोमनाथ मंदिर में दर्शन માટે પાસ ફરજિયાત કરવામાં આવ્યો છે। શ્રાવણ માસમાં સોમનાથ મંદિરમાં યોજાતા સાંસ્કૃતિક આધ્યાત્મિક કાર્યક્રમો પણ બંધ રાખવામાં આવ્યા છે। કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે। પાસ પૂજાવિધિ ધ્વજારોહણ માટે સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ ઉપર નોંધણી કરાવી શકાશે, તેમજ આરતી દરમિયાન યાત્રિકોને મંદિરમાં પ્રવેશ આપવામાં નહીં આવે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભારતને પાંચમી રસીની મંજૂરી મળી ગઈ છે। પ્રથમ સિંગલ ડોઝ રસીની મંજૂરી મળી છે। જોન્સન એન્ડ જોન્સન સિંગલ ડોઝ રસીની ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઈ છે, જે ટૂંક સમયમાં બજારમાં આવશે। આ રસી હોસ્પિટલમાં મોકલવામાં ન આવે ત્યાં સુધી ફ્રીઝરમાં રાખવાની જરૂર નથી અને દર્દીને એક જ ડોઝમાં સારવાર થઈ શકશે। સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ ટ્વીટ કરીને તેની માહિતી આપી હતી। ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો દેશમાં કોરોના કેસમાં ઉતાર ચઢાવ યથાવત છે। છેલ્લા 5 દિવસ બાદ કોરોના કેસમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે, જોકે કોરોનાથી થતા મૃત્યુની સંખ્યામાં વધારો થયો છે। દેશમાં ગઈકાલે 24 કલાકમાં કોરોનાના નવા 38,728 કેસ નોંધાયા હતા, જ્યારે 717 લોકોના કોરોનાના કારણે મૃત્યુ થયા, જ્યારે 40,017 લોકો સાજા થઈને ઘરે પરત પણ ફર્યા હતા। દેશમાં હાલ 4,12,153 દર્દીઓ સારવાર હેઠળ છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કથાકાર મોરારી બાપુ દ્વારા ઓલિમ્પિકમાં ગયેલા તમામ ભારતીય ખેલાડીઓને મોટી ભેટ આપવામાં આવી છે। પૂજ્ય મોરારી બાપુએ ઓલિમ્પિક સુધી પહોંચેલા તમામ ભારતીય ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા અને ઓલિમ્પિકમાં ગયેલા તમામ 228 લોકો, જેમાં 127 ખેલાડી અને 121 કોચ તેમજ સ્ટાફને તમામ લોકોને 25,000 રૂપિયાની ભેટ આપવાની નિર્ણય કર્યો છે। 57 લાખ રૂપિયા તેમના ખાતામાં 1 અઠવાડિયા સુધીમાં મોકલી દેવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ટોક્યો ઓલિમ્પિકમાં 2020માં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ મળ્યો છે। આજની અપડેટ વિશે વાત કરીએ તો આજે નીરજ ચોપડાએ જેવલન થ્રો એટલે કે ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો, ટ્રેક એન્ડ ફિલ્ડમાં ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની ગયો છે। તે સિવાય જો વાત કરવામાં આવે તો બજરંગ પુનિયાએ ફ્રીસ્ટાઇલ કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો, કઝાકિસ્તાનના દોલત નિયાઝ બેકોવને 8-0થી હરાવ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રસીકરણમાં ગામડા જાગૃત છે। રાજ્યમાં 887 ગામડામાં 100% રસીકરણ થયું। સાબરકાંઠા જિલ્લામાં 100થી વધુ લોકોએ રસી લીધી। ડાંગના ગામડાઓમાં હજી પણ રસીકરણમાં પાછળ છે। જે ગામમાં 100% રસીકરણ થયું છે તે ગામના સરપંચોનું સરકાર વતી સન્માન પણ કરવામાં આવ્યું છે। રાજ્યમાં કુલ રસીકરણનો આંકડો 3.55 કરોડ સુધી પહોંચી ગયો છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા કોઈપણ વિડીયો હોય એની માહિતી તમારા સુધી પહોંચી શકે।